મોરબીની વાંકાનેર હોસ્પિટલમાં ફરજ નિભાવતા સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જયદીપ ગોસાઈ પર વાંકાનેર ભાજપના અગ્રણી અને પૂર્વ પાલિકા પ્રમુખે બોલાચાલી કરી તેની મારપીટ કરી હતી। વાંકાનેરના સ્થાનિકોએ જીતુ સોમાણીને રજૂઆત કરી કે સરકારી હોસ્પિટલમાં વૃદ્ધ પેન્શન માટે જે દાખલા કાઢી અપાયા છે તેમ ખૂબ જ હોસ્પિટલ તંત્ર તરફ યોગ્ય કામગીરી થતી જ નથી। સ્થાનિકોની રજૂઆતને પગલે ભાજપ અગ્રણી જીતુ સોમાણી પ્રથમ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને તેની ફોન પર વાતચીત કરતા નજરે પડ્યા, પરંતુ ત્યાર પછી ફોન પર બંને વચ્ચે બોલાચાલી થઈ અને જીતુ સોમાણી સીધા હોસ્પિટલ પહોંચી ગયા, જ્યાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી। આ દ્રશ્યો સીસીટીવી કેમેરે કેદ થયા છે। આ અંગે ડોક્ટર જયદીપ ગોસાઈએ વાંકાનેર સિટી પોલીસ મથકમાં જીતુભાઈ વિરુદ્ધ ફરજમાં રૂકાવટ, માર મારવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે। આ ઘટના બાદ બીજેપીના અગ્રણી જીતુ સોમાણી ભૂગર્ભમાં ઉતરી જતા તેમની શોધખોળ પણ થઈ રહી છે। જીતુ સોમાણી સરકારી હોસ્પિટલ જાતેથી પહોંચી ગયા હતા અને ઓપીડીમાંથી ડોક્ટરને બહાર લાવીને એમની સાથે શાબ્દિક ટપાટપી કરી હતી અને ત્યારબાદ એમની સાથે ફિઝિકલ અસોલ્ટ પણ કરેલો હતો અને ઢીકાપાટું એમને માર મારેલો હતો। આ અનુસંધાને ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર જયદીપ ગોસાઈની ફરિયાદ લઈને FIR દાખલ કરવામાં આવી છે જીતુભાઈ સોમાણી વિરુદ્ધમાં।